नमस्कार। नमस्कार। महात्मा गांधी जी द्वारा स्थापायल गुजरात विद्यापीठ अमदावाद में आप दर्शक मित्रों हार्दिक स्वागत करू छू। जीवन एक सतत चालतु झरणू, सतत वहती नदी, गतिशीलता नु नाम जीवन, अने जीवन एटले अनेक माणसों, जीव जंतुओ, पशु पंखी सौ माणसों अनेक, मानवी थोड़ा, पण मुठी ऊंचेरा मानवी केटलाक, अने आ मुठी ऊंचेरा मानवीओ साथेनी आ मुलाकात श्रेणीमां आजे आपणी साथे शिक्षण जेमना जीवनना सिक्कानुं बीजुं नाम छे एवुं एक व्यक्तित्व श्री दाऊदभाई घांची उपस्थित छे। हूँ दाऊदभाई आपनुं हार्दिक स्वागत करूँ छूँ। नमस्कार। અને અમને બહુ જ આનંદ છે કે આજે એક દીર્ઘ સંવાદ માટે આપ અહીં પધાર્યા છો। દાઉદભાઈ, એમ કહી શકાય કે આપના જીવનને એક જ શબ્દમાં જો વર્ણવવું હોય તો એ શબ્દ એટલે શિક્ષણ। કદાચ મેં શરૂઆતમાં કહ્યું કે દાઉદભાઈ સિક્કાની એક બાજુ લખો તો બીજી બાજુ શિક્ષણ સિવાય કંઈ લખી ન શકાય। આપ જીવ્યા છો શિક્ષણ, આપ શ્વસ્યા છો શિક્ષણ, અને શિક્ષણમાં જ આજની તારીખે પણ અધ્યયન અધ્યાપનમાં પ્રવૃત્ત છો। ત્યારે જાણવાનો એ વિષય અને રસપ્રદ વાત બને કે આજના દાઉદભાઈ તો અમે ઓળખી રહ્યા છીએ, પણ આ દાઉદભાઈના જીવન વિશે, એમના જન્મ વિશે જો કંઈ વાત આપ કરો તો વધુ સારું થશે। ખૂબ આભાર વદરાયુભાઈ કે આપે મારું એક મૂલ્યાંકન આપ્યું કે હું એટલે શિક્ષણનો પર્યાય અને શિક્ષણ એટલે દાઉદભાઈ। મને લાગે છે કે શિક્ષણના મહાસાગરની અંદર મેં તો ફક્ત થોડો જ પ્રવેશ કર્યો છે, શિક્ષણની ખોજ ચાલે છે મારે પક્ષે। હાજ પણ મેં પ્રાથમિક કક્ષા, માધ્યમિક કક્ષા, કોલેજ કક્ષા, યુનિવર્સિટી કક્ષા ભારતની અંદર અને અમેરિકા અને ઇંગ્લેન્ડ બંનેની અંદર મારા અનુભવની અંદર વણી દીધી છે, અને છતાં હજી મને મારો સંપૂર્ણ પરિચય શિક્ષણના સંદર્ભે થયો લાગતો નથી। હજી એમ લાગે છે કે હજી તો હું શીખું છું કે કેટલાય માનવ સ્વભાવો શિક્ષક તરીકે સમજવા જરૂરી છે। શિક્ષક તરીકે ઘણો અન્યાય કરીએ છીએ અમે વિદ્યાર્થીઓને, વાલીઓને, સહકાર્યકરોને, એવા અટવાયા છીએ। એવા અટવાયેલા પ્રદેશમાં થોડુંક ઘણું બાળપણમાંથી જે મને હાંસલ થયેલું એ મને બહુ કામ લાગ્યું, બહુ ખપ લાગ્યું જન્મ સમયથી। જાજી, મારા પિતા શિક્ષક હતા, પસંદગીથી શિક્ષક થયેલા, મૂળ તો વેપારી, બાય ચોઇસ નોટ બાય ચાન્સ, પણ અમારું ગામ કલોલ, ગાયકવાડી ગામ, અને મારા જન્મ વખતે ગામની વસ્તી 10-15 હજારની હશે। ત્યાં આગળ સરકારી શાળા ગુજરાતી માધ્યમની, 1-6 ધોરણની ઉર્દુ શાળાનો હતી, અને ઉર્દુ ભાષી બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણવામાં ઘણી મુશ્કેલી પડતી, એટલે મારા પિતાશ્રી અહેમદભાઈ, એમને લોકો દોલા માસ્તર તરીકે ઓળખતા, અને એમના ભાઈ અલીભાઈ, આ બે જણાએ ઉર્દુ શાળા અમારા મકાનમાં પહેલા માળે શરૂ કરી, અને બંને શિક્ષક થયા। એમની સર્વિસ બુક છે હજી મારી પાસે, એમનો 6 રૂપિયા પગાર હતો બંને જણનો, 6-6 રૂપિયા। પણ એમણે જે આરંભ કર્યો પસંદગીથી કર્યો, બંને તો વેપારી હતા, વેપારી ઘાંચી એટલે તેલની ગાણી ચલાવનારા હતા, દૂધ ભરનારા હતા, એવા કુટુંબમાં હું જન્મ્યો, એટલે જાણે મારી ગળથૂથીમાં પેલું શિક્ષક અથવા ધીમે 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 અપાતું રહ્યું, જીવનમાં ઉતરતું રહ્યું, અને હજી એ પ્રક્રિયા ચાલુ છે। એટલે જન્મથી એક એવું વાતાવરણ જ ઘરમાં, કારણ કે સામાન્ય રીતે શાળા હોય એમાં કોઈ શિક્ષક બને એ જુદી વાત છે,
પણ શાળા શરૂ પોતે જ કરે અને એમાં જ પોતે શિક્ષકત્વ પ્રાપ્ત કરે એ સંસ્કાર આપના થયા. એટલે અમે શાળા અમારે ત્યાં લાવ્યા, અમે શાળામાં જઈએ એના કરતા શાળા અમારી મહેમાન બની. અચ્છા. અને એ શાળાના ઉછેરમાં મારા બંને પિતા અને કાકા એમણે 2 વર્ષ કામ કર્યું. પછી તે શાળા સરકારે માન્ય કરી હતી, શાળા હતી એટલે મસ્જિદના મેળા ઉપર 3 રૂમ હતા ત્યાં આગળ ટ્રાન્સફર થઈ. અને ત્યારે મારા પિતાશ્રી એ રાજીનું આપ્યું કે બીજા શિક્ષકો મળી રહ્યા. બરાબર. આ આરંભક હતા, પાયોનિયર શિક્ષણના. ઉર્દુ માધ્યમ તો એક અકસ્માત હતું, પણ અકસ્માત હતો છતાં એ શિક્ષણના ક્ષેત્રમાં પ્રવેશીને એમણે એક દિવસા સૂચન કર્યું. અમારા સમાજમાં શિક્ષકો કોઈ નહીં, અમે બધા ગાંચી લોકો. નંબર 1 અમે ગાણી પીલી, તેલ કાઢનારા, તેલનો વેપાર કરનારા, આયાત નિકાસ કરનારા, આ અમારો મુખ્ય વ્યવસાય. એમાં એમણે શિક્ષકત્વ સ્વીકારી અને એક ચીલો પાડ્યો અને મને એ કહેવાનો ગર્વ થાય છે. એના પછીથી હું બીજો શિક્ષક એમ અમારા આખા સમાજમાં. મારા પછીથી 1-2 વિદ્યાર્થીઓ જેને મેં હાઈસ્કૂલમાં શિક્ષણ આપેલું એ શિક્ષક થયા. એટલે મારું બાળપણ એ જાણે કે મારી શિક્ષક તત્વની દીક્ષાનું એક પ્રથમ સોપાન. એટલે જેમ આપે કહ્યું એમ ગળથૂથીમાં જ શિક્ષણ પાવામાં આવ્યું. મારો પ્રશ્ન એવો થાય દાઉદભાઈ કે એટલે ઘરમાં શાળા હતી એમાં જ આપ ભણવા લાગ્યા? નહીં, પાછો હું તો નાનો હતો ત્યાં એમણે આ શરૂ કરી ત્યારે હતો. અચ્છા, એટલે એ શાળામાં આપ નહીં પણ સંસ્કારો એ બધા સંસ્કારો ઉતર્યા. વાતાવરણ ઘરનું શાળાનું હતું. એક અજબ પ્રકારનો આ એક યોગાનુયોગ હતો. અને એને કારણે મારા પિતાનો મારી તરફનો વ્યવહાર, મારા ભાઈ બહેનો તરફનો વ્યવહાર એક શિક્ષક તરીકેનો રહે. મારી માતાનો, મારા દાદાનો, દાદી તો નહોતા મારા સ્મરણમાં નથી, પણ આ બધા વેપારી હોવા છતાં અમને અનૌપચારિક શિક્ષણ અમારામાં ઉતરે એ માટે હંમેશા કાર્યશીલ પ્રવૃત્તિશીલ. અમને કદી શારીરિક શિક્ષા નથી થયેલી કોઈ વખત. અમને કોઈ એવો કોઈ અમે વર્તનમાં ક્યાંક અપવર્તન કર્યું હોય કદાચ તો એવો અમારે ઠપકાનો કે એવો શિક્ષાનો કોઈ અવસર નથી આવેલો. એટલે અમે આમ જીવનને વિધાયક રીતે જોતા શીખ્યા, જે શિક્ષણનું એક બહુ અગત્યનું પાસું છે. અને બહુ નાનપણથી થયું. હા જી, મારા સમાજમાં હાઈસ્કૂલમાં જનાર હું પહેલો, આખા મુસ્લિમ સમાજમાં મેટ્રિક્યુલેશન પરીક્ષા પાસ કરનાર પહેલો, આખા ગામના સમાજની અંદર ગ્રેજ્યુએટ થનારો પહેલો. 10-15 હજારની વસ્તી, પણ ધંધા રોજગાર કારોબારની અંદર વ્યસ્ત વસ્તી, શિક્ષણનું મહત્ત્વ એટલું બધું. અમારે તો વડોદરા રાજ્યમાં ફરજિયાત શિક્ષણ હતું, શાળા ફરજિયાત, બધાને હાજરી આપવી પડે ને તો એકાનો દંડ થાય એના મા બાપનો. હા જી, એટલે એ તો હતી અનુકૂળતા, પણ કુટુંબમાં આવું વાતાવરણ મળવું જે અત્યારે પણ શક્ય નથી. આ દેશના 60% બાળકો એવા છે કે જેને ઘેરે શિક્ષણના સંસ્કાર નથી. તે એ સમયમાં 1927માં મારો જન્મ, એટલે 27 થી 33ની એટલે 6 વર્ષની ઉંમર સુધી હું ઘરની શાળામાં, મારા કુટુંબની શાળામાં ત્યાં આગળ મારું ઘડતર થયું. એટલે ઘર જ એક શાળા બની અને પછી ઔપચારિક શાળામાં આપે પછી. હા જી, તો પ્રાથમિક શાળા શિક્ષણ અને એ બધું પણ ત્યાં જ લીધું? એ ત્યાં જ, કલોલમાં જ. ત્યાં સરકારી પ્રાથમિક શાળા ગાયકવાડી, 1 થી 6 ધોરણની શાળા, અને એની બે એક શાખા હતી અને એ મુખ્ય શાળા હતી. અમે એ વખતનું શિક્ષણ પદ્ધતિ કેવી? દાઉદભાઈ, મને લાગે છે કે એને હું અત્યારે પાછળ દ્રષ્ટિ નાખીને જોઉં, મારા શિક્ષક પહેલા વર્ષના શિક્ષક હતા કુબેરભાઈ બારોટ, બીજા વર્ષના હતા નાથાલાલ ત્રિવેદી, ત્રીજા અને ચોથા વર્ષના હતા રણછોડભાઈ પટેલ. આ શિક્ષકો અમારા તો ઔપચારિકતા કરતા અનૌપચારિકતા આ શિક્ષકો દ્વારા વારંવાર અમારા સ્મૃતિપટ ઉપર, ધ્યાન ઉપર અમારા જીવનમાં ઉતારવામાં આવતી. એનો અભ્યાસક્રમ કેવો હશે? અમે ફક્ત ગણિત શીખતા અને ગુજરાતી ભાષા. અમારી પાસે 2 જ પુસ્તકો હતા આ 4 વર્ષ, 2 જ પુસ્તક, એક સયાજી વાચનવાળા એ ગુજરાતી ભાષા માટે અને બીજું એક અંકગણિત. બસ, બાકીનું તો જે કંઈ શિક્ષણ અમને શિક્ષક, આજે જેને પર્યાવરણનું શિક્ષણ કહીએ છીએ,
समाज विद्यानું શિક્ષણ કહીએ છીએ, નીતિ શિક્ષણ કહીએ છીએ, એ બધું અમારા શિક્ષકો ઓરલી મૌખિક રીતે વાર્તાઓ દ્વારા, ટીચિંગ એઇડ કંઈ નહોતી એમ કોઈ પ્રકારની. આજે જે ટીએલએમ નું આપણે બહુ મહત્વ કરી દીધું છે, કંઈ નહીં. શિક્ષકનો પ્રેમ એ મોટી એઇડ, શિક્ષકની મોહબ્બત એ કે અમે વિદ્યાર્થીઓની અંદર અંદરની આપણે અમારી ટીચિંગ એઇડ. બાકી નામ નહીં, અમે સ્લેટને પેનથી ભણતા હતા. ચાર વર્ષ સુધી અમે સ્લેટને પેન સિવાય કાંઈ જોયું નથી, અને એ સ્લેટ ઉપર ખડીથી કિત્તાથી અક્ષરોનો મહાવરો પણ અમે કરતા. બે પુસ્તક સિવાય બીજું કાંઈ ના મળે અમારી પાસે, પણ મળે અમને પેલા શિક્ષકનું પ્રેમાળ, શિક્ષકનું ખૂબ નિકટવર્તી પેશનેટ એવો પ્રેમ ભર્યું અમારા તરફનું વર્તન શીખેલું. કદી અમારા આ ચારે છે કે મેં કોઈ વિદ્યાર્થીને શિક્ષા કરતા નથી જોયા. અચ્યારે એકથી ચાર ધોરણ સુધી હું ત્યાં હતો એ શાળામાં. પુરુષો છોકરાઓની શાળા હતી, કન્યા શાળા જુદી હતી. એટલે પુરુષની અમારા છોકરાઓની શાળામાં શિક્ષકો બધા પુરુષ, કન્યા શાળામાં શિક્ષિકાઓ બધી બાજુબાજુમાં જ હતી. પણ બંનેનો અભ્યાસક્રમ આ પ્રકારનો, જેને અનૌપચારિક વધારે. પરીક્ષા અમારી મૌખિક, કાંઈ ચાર વર્ષ સુધી મેં લેખિત પરીક્ષા નથી આપી. અને પરીક્ષા છે એવું લાગે નહીં, લાગે નહીં પરીક્ષા લેવાય, કંઈ ખબર જ અમને નહોતી પડતી કે આજે પરીક્ષા છે. અને મારો પૌત્ર છે અહીંયા આગળ જામનગરમાં, એ ત્રીજા ધોરણમાં છે. પરમ દિવસે મારે ફોન પર વાત થઈ તો દીકરાએ કહ્યું કે એનો એપ્રિલ મહિનાની પરીક્ષાનો કાર્યક્રમનું પરિપત્ર આવી ગયો છે. એપ્રિલ મહિનાનો પહેલો દિવસ ફલાણું ફલાણું ઓરલ, પછી લેખન. વી ડિડન્ટ નો અબાઉટ, આ તો અમારે હતું જ નહીં. કોઈ એમને કહ્યું હોય કે તારી ઓરલ છે, ગુજરાતીમાં કાવ્ય પઠન છે, અને છતાં ચાલતું હતું અમારે. અને છતાં પણ કાવ્ય પઠન ચાલ્યા કરતું હોય. અમે તો કાવ્યો તો ગાનથી જ શીખ્યા છીએ એમ. હા, અમારા શ્વાસની અંદર વણાવતું હતું કાવ્ય. ઓ અરે, એ મને આજે ચિંતા થાય છે કે બીએડની અંદર અમે પરીક્ષાઓના પાઠ શીખવીએ, ભાગ્યે જ કોઈ શિક્ષક ગાય, ભાગ્ય જ. અને એ પછી ટેવ સંસ્કૃતમાં આવે છે, શ્લોક છે મંદાક્રાંતા હોય, પણ ગાય નહીં. એને કહો કે તું ગાઈ બતાવ તો એને ખબર નથી કે મારે કેવી રીતે ગાઈ બતાવ. શિખરીણી છે, એને ખબર નથી કેવી રીતે ગાવ. એને અમારી એ શિક્ષણની પદ્ધતિ એમ લાવ્યું કે વધારે ઇમોશનને સ્પર્શતી હતી, સંવેદનશીલતાને સ્પર્શતી હતી. બહુ શિક્ષક બહુ ચર્ચા નહીં કરતા. હસ્તે મુખ રસ્તામાં વેર્યા, ફૂલ નસીબે ગુલાબ કેરા, નીચા મણીની મીશું વીણી શું કારે. આજ આજ ભાઈ અત્યારે મને યાદ છે, હજી બીજા ધોરણની આ કવિતા, આ કવિતા યાદ છે. પણ એણે ક્યાંય મને આ કોણ કાણે ફૂલ નાખ્યા હતા, આ ફૂલ ક્યાં પડ્યા હતા, આ ફૂલ કોણે ઉપાડવાના હતા, કોઈ પૂછ્યું જ નથી અમને. પણ એક વાર ગાઈ, બે વાર ગાઈ, અને જાણે અમારા ચિત્તતંત્રમાં, મારા હૃદયતંત્રની અંદર ઉતરતી હોય અંદર, એમાં મને અનુભવવા મળતો અંદર ઉતરતી જાય. અને પરીક્ષામાં ક્યાંય હમણે એણે પૂછ્યું નથી શિક્ષકે, ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકાર જેવું અમારા. આ હિન્દ દેવ ભૂમિ કહી છે તો અમે તો ગુલામ દેશ હતા, એ ભૂમિ જ નહોતી. અમે નાના દેશી રાજમાં હતા જેનું વિલીનીકરણ સરદાર પટેલે કર્યું. એટલે મોટા ભાગે ઇકબાલ કહેતા કે તમે વ્યક્તિ વ્યક્તિ સાથેનું આદાન પ્રદાન કરો તેનામાં બે તત્વો હોય છે, એક બુદ્ધિ અને અને બીજું હૃદય, દિલ. શિક્ષણનું કામ કે નંબર એક હૃદય અને પછી નંબર ટુ બુદ્ધિ. અત્યારે આપણે આપણે ઉલટાવી દીધું લગભગ હૃદયની બાદબાકી. બિલકુલ. તો ઇકબાલ તો કહે લાઝિમ હૈ કે દિલ કે પાસ રહે પાસ માં અક્લ, લેકિન કભી કભી ઉસે ભી તનહા છોડ દે. વાહ, છોડતું કહે લે એને અપર હેન્ડ તું હૃદયને આમ, અને બુદ્ધિથી પછી તપાસ છે, અને પછી તું જો તને કેવા કેવા સત્યો લાદશે, કેવી અનુભૂતિઓ થશે જ્યારે દિલથી તું જોઈશ ત્યારે. એટલે આજે આપણે જે દાઉદભાઈ મૂલ્ય શિક્ષણ ને નીતિ શિક્ષણ ને વાત કરીએ છીએ અને અભ્યાસક્રમો બનાવીએ છીએ અને ઘણી બધી કવાયત કરીએ છીએ, એ કવાયત વગરનું સાચું શિક્ષણ આપના સમયમાં શિક્ષકો દ્વારા અપાયું અને જીવાયું એમ કહેવાય,
એની વિશિષ્ટતા હતી, જીવાતું એ એના વ્યવહારમાં, એના વર્તનમાં, એના વિચારોમાં શિક્ષકને અમે જોઈ શકતા હતા. અમે અમારા શિક્ષકને કદી અસ્વચ્છ કપડામાં નથી જોયા, અમે અમારા શિક્ષકને કદી બીડી પીતા નથી જોયા. એ જમાનામાં મારા પિતા બીડી પીતા હતા, પણ મારા કોઈ શિક્ષકને મેં જોયા નથી, પાન ચાવતા જોયા નથી. અમારા શિક્ષક એ વખતમાં, અમારી શાળા 11 વાગે શરૂ થાય, કદી 11ના ટકોરે નથી આ જાય, એ 10 વાગ્યાથી સ્કૂલમાં હોય. અમારા શિક્ષક, અમે જઈએ, અમે અમારા શાળાના મકાનમાં આજુબાજુ ફરતા આવી જાય, શિક્ષકે કંઈક આવી જાય, એ અમે જોઈએ એને કે પેલો કચરો કંઈક પડ્યો તો ઉપાડી લેતા હોય, એ અમને ન કહે, એ ઉપાડતા હોય. અમારા કુબેરભાઈ સાહેબ હતા, એક જોઈ એટલે આચરણ દ્વારા જ એમને મૂલ્ય શિક્ષણ. કદી એના પાઠ નીતિ શિક્ષણનો અભ્યાસક્રમ વડોદરા રાજ્યની શાળાઓમાં 6ઠા ધોરણમાં આવતો, 6ઠું એ ફાઇનલ હતું, અને એને માટે વાર્તાઓ નક્કી હતી. અને ઇસપ ફેબલ્સ, પંચતંત્રની વાર્તાઓ, પ્રાણીઓની વાર્તાઓ, પશુ પંખીઓની વાર્તાઓ, એ શિક્ષક એવી રીતે કે એવી ઢબે કે અમે તો નીચે, અમારે બેન્ચ નહોતી, અમે નીચે બેઠા હોઈએ, અમારી ફરશ લાકડાની હતી એટલે ઠંડીમાં અમને વાંધો નહીં આવતો, ગરમીમાં વાંધો નહીં આવતો, લાકડાના ટેરેસ બનાવેલી હતી અમારી શાળામાં. તો શિક્ષકે વાર્તા કે, હું હજી યાદ કરું છું, એ શિક્ષક ત્યારે પેલા બગલાની વાર્તા કે, બગલાને શિયાળની વાર્તા કે, અને એકબીજાને જમવા માટે બોલાવે છે, અને શિક્ષક એનું જે હું બહુ ડ્રામેટાઇઝેશન કરે, આઈ સ્ટીલ રિમેમ્બર. મારો અત્યારનો શિક્ષક શર્માય છે એમ કરતા, રોલ પ્લે મેથડ વિશે વાત કરે, પણ હી કાન્ટ પ્લે ધ રોલ, અને પેલો રોલ પ્લે આ મેથડ છે ના કે, પણ એને આચરણમાં જ મૂકેલી હોય. હું બહુ ઊભી થાય સાહેબ, મારા પછી તો 4ઠા ધોરણની અંદર 5, 6, 7, 8માં કહ્યું તો મોહનલાલ શુક્લ કરીને અમારા ગામના પંડિત શિક્ષક હતા, લાલ પાઘડી પહેરીને આવે પંડિત, લોકોના મુહૂર્ત કાઢે લગ્નની સિઝનના, અને એણે ધ ફાર્મર એન્ડ ધ ફોક્સ એનો એ પાઠ ભણાવેલો, હજી મને યાદ છે. વાંચ્યો નથી ટેક્સ્ટ બુક, તેને બુક કંઠસ્થ હતો. હા હા, 45-50 વર્ષની વયના એ શિક્ષક, પડછંદ કાય, લાલ બૂંદ શરીર, તંદુરસ્તી, અને એની સમૂળ સંસ્કૃતના શિક્ષક, અને સંસ્કૃતને કારણે ભાષા શુદ્ધિ, ઉચ્ચાર શુદ્ધિ એટલી કે અંગ્રેજી ભણાવે, એમ સંસ્કૃતના શિક્ષક, અને અંગ્રેજી ભણાવે, અને એને નાટ્યકરણ દ્વારા ભણાવે. આઈ થિંક એ પાર એક્સેલન્સ. તમે એટલે શિક્ષક, ટૂંકમાં મેં બાળપણમાં જે મને લાભ મળ્યો, 2 ચોપડી લઈને નિશાળે, 1 દફતર અમે ખભા ઉપર નાખ્યું હોય, પગમાં જોડા ને અમે, અમે નહીં પહેરતા 4 ધોરણ સુધી પગમાં ચંપલ નથી, ચંપલ જ નહીં મળતા એ સમયમાં, બૂટ લેવાના, ફક્ત ચામડાના બૂટ મોચીને ત્યાં જાઓ, મા આપો એ સિવે મહિને આપે એ તમે પહેરો, એટલે વર્ષમાં અમારા મા બાપ એક વખત અમને બૂટ પહેરાવે ઈદ ઉપર. એવું નહોતું કે આમ આમ કૌટુંબિક પરિસ્થિતિ પણ એ વખતે એવી હતી જરૂરિયાતના સંદર્ભમાં? અમે તો મધ્યમ વર્ગના હતા, પણ તેમ છતાં એની પણ હા, ઇટ વોઝ નોટ કમ્પલસરી, નો, નોટ અ પાર્ટ ઓફ ધ યુનિફોર્મ, નો, નો યુનિફોર્મ વોઝ. અચ્છા, એટલે એને કારણે ઇન્ફોર્માલિટી હતી. આજે યુનિફોર્મ છે મારા અંગ્રેજી મીડિયમના બાળકોને હું જતા જોઉં છે, ને પરાણે ગળે ટાઈ બાંધી દીધેલી, એને પરાણે પેલો પોશાક પહેરાવી દીધેલો, ગરમી હોય તો પેન્ટ, અને ઠંડી હોય તો ચડ્ડી, આપણા દેશની આબોહવાને અનુકૂળ નહીં, અને તે છતાં એને, અને ખભે દફતર નાખ્યો. મારા દફતરમાં 2 ચોપડીઓ હતી, અને 1 સ્લેટ હોય અને 2 પેન હોય, એટલે પેન અમે ઘેરથી શાળામાં આવીએ તો પેન રસ્તામાં કોઈનો ઓટલો હોય તો ઘસતા જઈએ, એની એક સરસ અણી કાઢીએ, અને એની સાથે જ્યારે અમે લખીએ તો શિક્ષક થૂક ખુશ કે આ ક્યાંથી અક્ષરો લાવ્યો, એની નોંધ લે શિક્ષક કે આ છોકરાએ આ પેન સરસ રીતે ઘાટદાર બનાવી અને આ લખેલું છે. તો આ કેવા કેવા પ્રેરણા મળતા અમને અડકતરા. અને પ્રાથમિક પછીનું શિક્ષણ દાઉદભાઈ હાઈસ્કૂલ, હા, એટલે અમારા ગામની અંદર ગવર્મેન્ટ એવી સ્કૂલ હતી, એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ. અચ્છા, એ 4 ધોરણની, એટલે જેને 1st, 2nd, 3rd, 4th કહે, અને એ આપણા તંત્રની સાથે સરખાવીએ આપણા સ્ટ્રક્ચરને તો અત્યારના હાલના 5, 6, 7, 8 એક જ શાળા. એટલે હું 5મા ધોરણમાં દાખલ, તો આમ તો એ કહેવાનું મારે રહી ગયું,
અંગ્રેજી શાળામાં જવું એ પહેલાં ગુજરાતી માધ્યમની શાળામાં કેમ હું દાખલ થયો? ઉર્દુ શાળા હોવાને કારણે બધા મુસ્લિમ બાળકોને માટે ફરજિયાત નિયમ હતો કે એમણે પ્રવેશ ઉર્દુ શાળામાં જ લેવો પડે, એમ ઉર્દુ માધ્યમમાં. એટલે રાજનો નિયમ હતો, કારણ કે રાજ એમ કહેવા માંગતું હતું કે અમે જે માતૃભાષા છે એના દ્વારા શિક્ષણ આપીએ છીએ અને અમે એને માટે શાળા શરૂ કરી છે અને તમે નથી એના અંદર જોડાતા, એ ન ચાલે. એટલે રાજ્ય તરફથી જ, રાજ તરફથી જ એવો આગ્રહ કે માતૃભાષામાં તમારું શિક્ષણ. યસ, અને મુસ્લિમ એટલે ઉર્દુ માતૃભાષા એમ ધારી લીધેલું. હવે અમે ગાંચી સમાજના માણસો છીએ, અમારી માતૃભાષા ગુજરાતી, ઉર્દુ નહીં. ઉર્દુ અમારા માટે સેકન્ડ કે થર્ડ લેંગ્વેજ થાય. તો હું પહેલો એવો બાળક હતો અમારા ગામમાં કે જેણે ગુજરાતી માધ્યમની શાળામાં દાખલ થવા માટે એ વખતના અધિકારી કહેવાતા ડિપોટી, ડેપ્યુટી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, એની સ્પેશિયલ પરવાનગી લઈને મને દાખલ કર્યો. હા, કે એમની માતૃભાષા ગુજરાતી છે એમ વાલી જાહેર કરે છે માટે એમને આ શાળામાં. એટલે એ રીતે હું ગુજરાતી માધ્યમની શાળામાં આવ્યો. માતૃભાષા હતી, હૃદયની ભાષા હતી.